વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 11 જાન્યુઆરી. તો 11 જાન્યુઆરી 2019 ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જોડાય છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડમી પર હાલમાં જ આપણે તલાટીકા મંત્રી અને બિન સચિવ ક્લર્ક માટે જીકે સિરીઝ ચાલુ કરી દીધી છે. તેમાં જીકેના 6 વિડીયો અપલોડ કરી દીધા છે. જે લોકો દેખે છે તમને ખ્યાલ છે કે ભાઈ સૌથી પહેલા જે જીકે સિરીઝ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ખૂબ જ ઉપયોગી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આજે 11 જાન્યુઆરી છે અને આજનું વિશેષ છે મહત્વની કંપની અને તેના હેડક્વાર્ટર. ઘણા લોકો કહી રહ્યા હતા કે સર કંપની અને તેના હેડક્વાર્ટરનું એક લિસ્ટ આપી દો જેથી અમને વારંવાર એ દેખવું ના પડે. તો ફ્રેન્ડ્સ એનું લિસ્ટ છે વિડીયોના અંતમાં, તો તમે એ જરૂર દેખજો. તો પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે? શું છે ક્વેશ્ચન? વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે? તો જે વિશ્વ હિન્દી દિવસ છે ક્યારે મનાવવામાં આવે છે? તો 10 જાન્યુઆરીના રોજ. 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હવે આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો વિશ્વભરમાં દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે? તો દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હવે 1975માં યોજાયેલી પ્રથમ વિશ્વ હિન્દી પરિષદની વર્ષગાંઠનું નિરૂપણ કરે છે આ 10 જાન્યુઆરી. હવે પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તો ક્વેશ્ચન એવું બની શકે કે ભાઈ જે પ્રથમ હિન્દી પરિષદ હતી, વિશ્વ હિન્દી પરિષદ, એનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા. હવે 10 જાન્યુઆરી 2006 ના રોજ વિશ્વ હિન્દી દિવસનો સૌ પ્રથમ વખત અવલોકન કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દી દિવસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ બંને સંપૂર્ણપણે અલગ છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે. ક્યારે? દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે. અને વિશ્વ હિન્દી દિવસ ક્યારે? તો 10 જાન્યુઆરી. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો એક્ઝામમાં કયો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે? તો 14 સપ્ટેમ્બર. વિશ્વ હિન્દી દિવસ તો 10 જાન્યુઆરી. ઓકે, હવે આ દિવસ શા કારણે મનાવવામાં આવે વિશ્વ હિન્દી દિવસ? તો વૈશ્વિક સ્તરે ભાષાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ચાઇલ્ડ પ્રોટેક્શન કન્સલ્ટેશન ક્યાં યોજાયું? અથવા તો રાષ્ટ્રીય ચાઇલ્ડ પ્રોટેક્શન સલાહ સંમેલન ક્યાં યોજાયું? તો નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ચાઇલ્ડ પ્રોટેક્શન કન્સલ્ટેશન જે છે એ યોજાયું નવી દિલ્હી ખાતે. તો ફ્રેન્ડ્સ અહીં તમે પિકમાં દેખી શકો છો, એક તરફ તો જે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને એક તરફ એક પીક છે, એ કોણ છે અંદર? તો મેનકા સંજય ગાંધી. ઓકે, જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો મેનકા સંજય ગાંધી. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો વર્ષ 2019 માટે પ્રથમ બાળ સંરક્ષણ પર રાષ્ટ્રીય સલાહ ભારતના આવાસ કેન્દ્ર નવી દિલ્હી ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવી હતી. બાળ સુરક્ષાના વિવિધ પાસાઓ પર ધ્યાન આપવા અને બાળ સંભાળ સંસ્થાઓમાં સુધારણા અંગેના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનો સંગ્રહ કરવા અને તેની દેખરેખ રાખવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ભારતે ઈરાનની કઈ બેંકની બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપી? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ભારતે ઈરાનની કઈ બેંકની બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપી? તો પસરગઢ બેંક. શું નામ છે? પસરગઢ બેંક છે, ઈરાનની એક બેંક છે જેની બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપી. ક્યાં? તો મુંબઈમાં. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીં તમે પીકમાં દેખી શકો છો, એક તરફ નીતિન ગડકરી છે જેમના દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી કે ભારતે મુંબઈમાં શાખા ખોલવા માટે ઈરાની બેંક પાસગઢ બેંકને મંજૂરી આપી છે. આ પગલાનો હેતુ શું છે? તો યુએસ વેપાર અને મૂડીરોકાણના પ્રતિબંધોને અટકાવવાનો છે, કેમ કે ભારત પશ્ચિમ એશિયાઈ દેશોના વ્યૂહાત્મક બંદરોનું નિર્માણ કરે છે અને ઈરાનના પાસગઢ બેંકને મુંબઈમાં તેની શાખા ખોલવા માટે આવશ્યક મંજૂરી મળી છે. અને ભારતની જે યુકો બેંક છે તે ઈરાનમાં એક શાખા ખોલશે. ઓકે, તો એક શાખા ભારતમાં ખુલશે અને એક શાખા જે ભારતની એક બેંક છે એ ઈરાનમાં ખુલશે. તો આ પરસ્પર સમજૂતી તમે કહી શકો છો. હવે અહીં ઈરાનની વાત થઈ છે તો ઈરાન વિશે થોડું જાણી લઈએ. તો ઈરાનના રાષ્ટ્રપતિ કોણ છે? હસન રૂહાની. હસન રૂહાની છે ઈરાનના રાષ્ટ્રપતિ. પાટનગર છે તહેરાન. શું છે પાટનગર? ઈરાનનું પાટનગર છે તહેરાન. અને નાણું છે રિયાલ. તો જ્યારે પણ ઈરાન વિશે સાંભળો
ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. હવે ફ્રેન્ડ્સ, ભારતની યુકો બેંકની વાત થઈ છે, તો યુકો બેંક વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ. તો યુકો બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? કોલકાતા. એમડી અને સીઈઓ કોણ છે? અતુલ કુમાર ગોયલ એમડી અને સીઈઓ છે, જેમની હાલમાં જ નિમણૂક કરવામાં આવી, એટલા માટે આ પણ ખૂબ ટોપિકનો ચર્ચાનો ટોપિક છે. ત્યારબાદ સ્થાપના ક્યારે થઈ? તો 6 જાન્યુઆરી 1943. તો આપણને આના વિશે આટલો ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે, તાજેતરમાં WEFના એક સર્વે મુજબ 2030 સુધીમાં ભારત કેટલામું કન્ઝ્યુમર માર્કેટ બની જશે, અથવા તો કેટલામું જે માર્કેટ છે, જે મોટું જે ગ્રાહક બજાર છે બની જશે. તો ભારત વિશ્વનું ત્રીજું ગ્રાહક બજાર બની જશે 2030 સુધીમાં. કેટલામું? 2030 સુધીમાં ભારત ત્રીજું ગ્રાહક બજાર બની જશે વિશ્વનું. હવે અહીં WEFની વાત થઈ છે, તો પહેલું આપણને WEFનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું થશે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. જે WEF છે એનું ફૂલ ફોર્મ શું થશે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ WEFનું ફૂલ ફોર્મ થશે. તો આના વિશે ચર્ચા કરીએ. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક અહેવાલમાં જણાવ્યું કે 2030 સુધીમાં માત્ર અમેરિકા અને ચીનની પાછળ રહેશે ભારત. ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું ગ્રાહક બજાર બનશે. આ અહેવાલને ફાસ્ટ ગ્રોથ કન્ઝ્યુમર માર્કેટ ઇન્ડિયામાં ફ્યુચર ઓફ કન્ઝ્યુમશન તરીકે ઓળખાતું હતું. અહેવાલ મુજબ ભારત વપરાશકારોના ખર્ચમાં 1.5 ટ્રિલિયન US ડોલરથી વધીને 6 ટ્રિલિયન ડોલર US થઈ જશે, અને વાર્ષિક GDP વૃદ્ધિદર ભારતનો 7.5% દરે ભારત હાલમાં વિશ્વનું 6ઠું સૌથી મોટું અર્થતંત્ર છે. કેટલામું છે? 6ઠું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. હવે અહીં WEF વિશે વાત થઈ છે, તો આપણને WEF વિશે થોડું ખબર હોવું જોઈએ. તો WEFના સ્થાપક અને અધ્યક્ષ કોણ છે? ક્લાઉસ સ્વાબ. કોણ છે? ક્લાઉસ સ્વાબ છે WEFના સ્થાપક અને અધ્યક્ષ. અને WEFનું મુખ્યાલય, હેડક્વાર્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, ક્યાં છે? સ્વિટ્ઝર્લેન્ડમાં. એક્ઝામમાં આ ક્વેશ્ચન જરૂર આવી શકે કે ભાઈ WEFનું હેડક્વાર્ટર ક્યાં? તો સ્વિટ્ઝર્લેન્ડ. આગળ વધશું. તાજેતરમાં સરકારે સોશિયલ મીડિયા પર મહિલાઓ દ્વારા સમાજને જાગૃત કરનારા મહિલા માટે કયો અભિયાન શરૂ કર્યો? તો તાજેતરમાં સરકારે સોશિયલ મીડિયા પર મહિલાઓ દ્વારા સમાજને જાગૃત કરનાર મહિલા માટે વેબ વન્ડર વુમન. શું છે? વેબ હેશટેગ વેબ વન્ડર વુમન અભિયાન શરૂ કર્યો છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. અહીં તમે પિકમાં દેખી શકો છો, હેશટેગ WWWWebWonderWoman. ઓકે, ઇટ્સ ટાઈમ ટુ એમ્પ્લીફાઈ યોર વોઇસ એન્ડ બી હર્ડ. ઓકે, તો આવી રીતના એક થીમ, એટલે કે એક અભિયાન શરૂ કર્યો છે સરકાર દ્વારા. તો સોશિયલ મીડિયા દ્વારા સમાજને પ્રભાવિત કરનાર અને પ્રભાવિત મહિલાઓની અસાધારણ સિદ્ધિઓને ઉજવવા માટે સરકારે વેબ વન્ડર વિમેન ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશનો હેતુ શું છે? તો સમાજમાં પરિવર્તન લાવવા અને હકારાત્મક અભિયાન ચલાવવા માટે સામાજિક મીડિયાની શક્તિનો ઉપયોગ કરતી વિશ્વભરના ભારતીય મહિલા અધિકારીઓની કઠોરતાને ઓળખવાનો છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે, તાજેતરમાં IRCTC. શું છે ક્વેશ્ચન? IRCTCએ કોની સાથે પાર્ટનરશિપ કરી? તો તાજેતરમાં IRCTCએ ભારતીય એક્સા જનરલ ઇન્સ્યોરન્સ સાથે. કોની સાથે? ભારતીય એક્સા જનરલ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશિપ કરી. કોને? તો IRCTCએ. હવે અહીં IRCTCની વાત થઈ છે, તો પહેલામાં પહેલું આપણને શું ખબર હોવું જોઈએ? તો IRCTCનું ફૂલ ફોર્મ શું ખબર હોવું જોઈએ? IRCTCનું ફૂલ ફોર્મ તો શું થશે? ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. શું થશે? ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એ IRCTCનું ફૂલ ફોર્મ થશે. હવે આ પાર્ટનરશિપ શા કારણે કરવામાં આવી એ પણ ખબર હોવું જોઈએ. તો રેલવેની પેટા કંપની છે IRCTC, તો તેના મુસાફરોને પોર્ટલ દ્વારા ટિકિટ બુક કરનારા એર મુસાફરો માટે, એટલે કે IRCTCની જે એપ છે તેના પર જે એર મુસાફરી છે એના માટે મફત ₹50 લાખ સુધીની વીમા ઓફર કરાશે. આ જે સમજૂતી કરી તેના બાદ હવે IRCTCએ ભારતીય એક્સપ્રેસ સાથે ઓફર માટે જોડાણ કર્યું છે. હવે IRCTCના જે સર્વિસ ચાર્જ છે એ બીજા મુસાફરીની વેબસાઇટની તુલનામાં સસ્તું છે. ઓકે, જે બીજા યાત્રિક મુસાફરી છે તેની જે વેબસાઇટ છે તેની તુલનામાં આનો જે સર્વિસ ચાર્જ છે વીમા માટે એ સસ્તો છે. હવે ફ્લાઇટ શોધ એન્જિનને પાવર કરવા માટે IRCTCએ ગેલેલિયો કોમ્પ્યુટર આરક્ષણ સિસ્ટમ સાથે જોડાણ કર્યું છે. હાલમાં 30 લાખથી વધુ વપરાશકર્તા છે IRCTCના મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોગિન થાય છે, અને રોજનું 3 લાખ ટિકિટ બુકિંગ એપ્લિકેશન દ્વારા થાય છે. કેટલું? 3 લાખ. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે ઇન્ડિયન રેલવેની વાત થઈ છે, તો આપણને ખબર હોવું જોઈએ વર્તમાન જે રેલવે મંત્રી કોણ છે? પિયુષ ગોયલ. કોઈ પૂછી લે પ્રથમ રેલવે મંત્રી કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી? તો જ્હોન મથાઈ. હવે મેં હાલમાં ખૂબ જ ચર્ચા કરી છે, રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે.
કોણ બન્યા છે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, રેલવે બોર્ડના નવા અધ્યક્ષ. ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આફ્રિકન ફૂટબોલ પ્લેયર ઓફ ધ ઇયર કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં આફ્રિકન ફૂટબોલ પ્લેયર ઓફ ધ ઇયર કોણ બન્યા? તો મોહમ્મદ સાલે આફ્રિકન ફૂટબોલ પ્લેયર ઓફ ધ ઇયર બન્યા. તો ફ્રેન્ડ્સ, અહીં મેં ચાર ઓપ્શન લખ્યા છે, જેમાં રોનાલ્ડો છે, મોહમ્મદ સાલે, મેસી અને લુકા મોડ્રિક. હવે મેસી વિશે એક વાત કહી દઉં, તેઓ આ વર્ષનો જે છઠ્ઠી વાર તેઓ લાલિગા પ્લેયર ઓફ ધ ઇયર બન્યા, જે મેસી છે આ વર્ષે છઠ્ઠી વાર લાલિગા પ્લેયર ઓફ ધ ઇયર બન્યા. અને જે લુકા મોડ્રિક છે આ વર્ષનો તેઓ યુઈએફએ પ્લેયર ઓફ ધ ઇયર બન્યા. ત્યારબાદ ગોલ્ડન જે બોલ હોય છે, ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યા ફિફામાં. ત્યારબાદ તેઓ બેલન ડિયર 2018 તેઓ જીત્યા છે. તો આપણને લુકા મોડ્રિક વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ. લુકા મોડ્રિક ક્રોએશિયાના ખેલાડી છે. ઓકે, હવે અહીં આફ્રિકાની વાત થઈ છે, તો જે દક્ષિણ આફ્રિકન, ઓકે, અહીં આફ્રિકાના આફ્રિકન ફૂટબોલ પ્લેયર ઓફ ધ ઇયર વાત કરી છે, તો આફ્રિકન પરથી આપણને દક્ષિણ આફ્રિકા યાદ આવું જોઈએ. અને દક્ષિણ આફ્રિકાના જે રાષ્ટ્રપતિ છે, ઓકે, જે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ છે સિરિલ રામફોસા, પ્રજાસત્તાક દિવસે ભારતના મુખ્ય મહેમાન છે. કોણ? તો સિરિલ રામફોસા. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, કોઈ લિંકથી લિંક જોડતા જાઓ તો એક્ઝામમાં તમને ક્યારેય નહીં ભૂલાય. અને કરંટ અફેર્સ લિંકથી લિંક જ બને છે કે તમને યાદ રહી જાય. હવે ઘણા સમયથી ઘણા લોકો કહી દેતા કે સર, જે કંપની હોય છે એના હેડક્વાર્ટર તમે યાદ કરાવી દો એક સાથે. તમે અલગ અલગ રીતે કહો છો, યાદ રહી જશે, પણ એક સાથે કહો તો મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આખું લિસ્ટ લઈ આવ્યા છું કે ભાઈ તમારે જે યાદ કરી શકો. તો ફ્રેન્ડ્સ, આ બધા વિડીયો હું અનએકેડેમી પર મેં અપલોડ કરેલા જ છે, પણ આ તમારા માટે સ્પેશિયલ આ એક પાર્ટ લઈને આવ્યો છું, જે કંપની અને તેના હેડક્વાર્ટર છે. તો આના વિશે ચર્ચા કરીએ. તો ટ્વિટરનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. ક્યાં છે? કેલિફોર્નિયામાં છે ટ્વિટરનું હેડક્વાર્ટર. ઓકે, અને જે ટ્વિટરના સીઈઓ છે આપણને ખબર હોવો જોઈએ, કોણ છે? જેક ડોર્સી. ટ્વિટરના સીઈઓ કોણ છે? જેક ડોર્સી. ઓકે, ત્યારબાદ જે વોલમાર્ટ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ઉત્તર અમેરિકામાં. ક્યાં છે? ઉત્તર અમેરિકામાં છે વોલમાર્ટનું હેડક્વાર્ટર. ત્યારબાદ જે વોલમાર્ટના સીઈઓ છે, કોણ છે? ડોગ મેકમિલન. કોણ છે? ડોગ મેકમિલન વોલમાર્ટના સીઈઓ છે. ત્યારબાદ છે એમેઝોન. એમેઝોનનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસી. ક્યાં છે? વોશિંગ્ટન ડીસી એમેઝોનનું હેડક્વાર્ટર છે. સીઈઓ કોણ છે? જેફ બેઝોસ. જેફ બેઝોસ છે સીઈઓ, અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે જેફ બેઝોસ. ત્યારબાદ છે એપલ. એપલનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં છે એપલનું હેડક્વાર્ટર. અને એપલના સીઈઓ કોણ છે? ટીમ કુક. કોણ છે? ટીમ કુક છે એપલના સીઈઓ. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. ગૂગલનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. ક્યાં છે? કેલિફોર્નિયામાં છે ગૂગલનું હેડક્વાર્ટર. અને ગૂગલના સીઈઓ કોણ છે? તો સુંદર પિચાઈ. કોણ છે? સુંદર પિચાઈ ગૂગલના જે સીઈઓ છે. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ. આ વખતે કોન્સ્ટેબલની એક્ઝામમાં માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર પૂછાયેલું. ક્યાં છે? તો વોશિંગ્ટન. વોશિંગ્ટનમાં છે માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર. અને સીઈઓ કોણ છે? તો સત્યમ નંડેલા. સત્યમ નંડેલા છે માઇક્રોસોફ્ટના સીઈઓ. ત્યારબાદ ફેસબુક. ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં છે ફેસબુકનું હેડક્વાર્ટર. અને ફેસબુકના જે સીઈઓ છે કોણ છે? માર્ક ઝુકરબર્ગ. માર્ક ઝુકરબર્ગ છે ફેસબુકના સીઈઓ. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ છે યાહુ. યાહુનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં છે યાહુનું હેડક્વાર્ટર. ત્યારબાદ છે સાઓમી. તો સાઓમીનું જે હેડક્વાર્ટર છે બેઇજિંગ, ચાઇના. ઓકે, ચાઇનાની રાજધાની છે બેઇજિંગ. ત્યારબાદ છે સેમસંગ. સેમસંગ ક્યાં છે? સેમસંગનું હેડક્વાર્ટર સિયોલ, ઉત્તર કોરિયા. સિયોલ, ઉત્તર કોરિયામાં સેમસંગનું હેડક્વાર્ટર છે. ત્યારબાદ છે એડોબ. એડોબનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં છે એડોબનું હેડક્વાર્ટર. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આઈબીએમ. આઈબીએમનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્ક. ન્યુયોર્કમાં છે આઈબીએમનું હેડક્વાર્ટર. અને આઈબીએમના સીઈઓ કોણ છે? તો ગિની રોમેટી. ગિની રોમેટી આઈબીએમના સીઈઓ છે. ત્યારબાદ છે એચપી. એચપીનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં છે એચપીનું હેડક્વાર્ટર. ત્યારબાદ છે લિનોવો. લિનોવોનું હેડક્વાર્ટર ક્યાં છે? હોંગકોંગ. હોંગકોંગમાં છે લિનોવોનું હેડક્વાર્ટર. ત્યારબાદ છે ડેલ. તો ડેલનું ક્યાં છે? ટેક્સાસ, ઉત્તર અમેરિકા. ટેક્સાસ, ઉત્તર અમેરિકામાં છે ડેલનું હેડક્વાર્ટર. અને ત્યારબાદ લાસ્ટ છે સોની. સોનીનું હેડક્વાર્ટર ક્યાં છે? ટોક્યો, જાપાન. ક્યાં છે? ટોક્યો, જાપાન. તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો, અને તમારા કમેન્ટ જરૂર જણાવજો કે હા ભાઈ વિડીયો કેવો રહે છે. અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો. અને જે લોકોને ડેલી જીકે સિરીઝ અને બીજી કેટલી ઘણા વિડીયો સિરીઝ શરૂ કર્યા છે અનએકેડેમી પર, જેમ કે તલાટી કમ મંત્રી માટે મેથ સિરીઝ છે, બંધારણ સિરીઝ છે, તો તમને ડેલીના 5-6 વિડીયો તમને મારી અનએકેડેમી પ્રોફાઇલ પરથી મળી જશે. તો જો તમે હજુ સુધી ફોલો ના કર્યા તો ત્યાં ફોલો જરૂરથી કરી લો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.